પ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર એક જેની અંદર પાંચ ખાલી જગ્યાઓ આપી છે એ આપણે જોઈ લઈએ બરાબર તો અહીંયા તમને વિકલ્પો ટાઈપ છે ચાર પ્રશ્નો પહેલા તો પહેલો પ્રશ્ન છે પંચોતેર પૈસા બરાબર કેટલા રૂપિયા બરાબર તો પંચોતેર પૈસા બરાબર કેટલા રૂપિયા થશે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા શું આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા ઓપ્શન બી બરાબર ખાસ તૈયાર કરી દેજો લંબચોરસની પરિમિતિ તો પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાય એ ચિત્રફળ માટે આવશે પછી બે ગુણ્યા બા બાજુની લંબાઈ ચાર ગુણ્યા બાજુની લંબાઈ કે બે અંશમાં લંબાઈ વધતા પહોળાઈ તો આ એકદમ સહેલું છે તમને આવડવું જોઈએ આનો આન્સર તમારે જવાબ કરવાનો છે કમેન્ટમાં બરાબર કે પ્રશ્ન નંબર બેમાં શું આવે એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો માટે હું આશા રાખું છું તમને આવડવું જોઈએ મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડે છે ત્રીજો પ્રશ્ન છે એનને માઇનસ સાતમાંથી બાદ કરવાના છે તો ગાણી કીધા લખાય તો એન માઇનસ સાત સિમ્પલ એનને માઇનસ સાતમાંથી બાદ કરવાના છે તો એન માઇનસ સાત તો આપણો જવાબ જવાબ છે ઓપ્શન એ લંબચોરસમાં સમિતિની ખાલી જગ્યા રેખા મળે તો લંબચોરસ છે બરાબર તો એમાં સમિતિની કેટલી રેખા મળે એક જ રેખા મળે પાંચમો પ્રશ્ન છે બે તૃતીયાંશનો ગુણો થતો હોય તેવું ઉદાહરણ નીચેના ખાલી જગ્યા નથી બરાબર એટલે ગુણોત્તર ટુ બાય થ્રી ના થતું હોય તેવું તો જુઓ પહેલું છે તો થાય છે પછી સોળ ચોવીસમાં પણ થાય છે કેવી રીતે ખબર પડે આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ આઠ જાય એટલે બે બે પોન ત્રણ વધે એટલે થાય છે પછી આમાં જુઓ તમે આમાં નથી થશે જુઓ ત્રણ ભાગ્યા બે થાય છે બરાબર તરત જ ખબર પડી જાય એટલે ઓપ્શન ડી જવાબ આવશે ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા જોડકા જોડવાના છે પાંચ માર્ક્સ છે એ કંશમાં બી પ્લસ સી બરાબર છે તો એનું શું થશે એ ઇન્ટુ બી પ્લસ એ ઇન્ટુ સી ઓપ્શન બી આવશે પહેલાંમાં ચલો બીજું એક પોઈન્ટ બે તો એક પોઈન્ટ બેની આપણે બાર ભાગ્યા દસ ઓપ્શન ઇ બરાબર નોટમાં લખતા રહેજો બંધ આકૃતિ વળી ઘેરાલ ભાગનું માપ તો એને શું કહેવાય ક્ષેત્રફળ પછી પંદર પણ અઢારનો ગુણોત્તર તો કેવું થશે પાંચ ભાગ્યા છ રેખાકરનું અદ્ય બિંદુ બરાબર છે કેટલા હોય તો બે હોય ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ખાલી જગ્યા આઠ માર્ક્સની ખાલી જગ્યા આવશે ખાસ તૈયાર કરવાની છે તમારે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું અને ઝીરો પોઈન્ટ ઓગણીસ તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું એ ઝીરો પોઈન્ટ ઓગણીસ કરતાં કેવા છે નાના છે નાના છે માટે શું આવે લે સેન તો આવી નિશાની આવે આવી નિશાની ક્યાં છે તો પહેલી લઈ જુઓ ચલો ત્રણ દશાંશ વર્તા ત્રણ સતાંશ બરાબર શું થશે તો ત્રણ દશાંશ હોય એનો મતલબ શું જીરો પોઈન્ટ ત્રિપલ જીરો હ ત્રણ દશાંશ કીધું છે માટે અને ત્રણ સતાંશ હોય તો આનો આન્સર તમારે એનો સરવાળો કરી દેવાનો બરાબર તો એકદમ સારું છે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં જણાવવાનું છે શું આવશે બરાબર બીજા નંબરનો છે પછી ત્રીજું છે એક ચોરસ મીટર બરાબર સો સેમી ઇન્ટુ કેટલા તો એક बराबर મીટર બરાબર સો સેમી ઇન્ટુ સો સો આવશે બરાબર સો બાય સો તો અહીંયા શું આવશે સો ઓકે આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને આકૃતિ આપી છે પરિબીતિ શોધવાની છે પરિબીતિ એટલે શું સરવાળો કર દેવાનો તો કરો ચાર પહેલાં એક વત્તા ચાર પાંચ પાંચમાં ત્રણ પહેલાં આઠ આઠમાં બરાબર દસ તો જવાબ શું આવશે દસ હવે પરિમિતિ રીતે સરવાળું બીજું કહીને ચલો બે અંકોની સંખ્યામાં દસકનો અંક ટી અને એકમનો અંક એમ હતો તે સંખ્યા કેટલી બે અંકોની સંખ્યા જે દસકનો અંકલો છે એમ ટી તો આપણે આર્થ લખવું પડે એમ ટી ઓપ્શન એ ચલો ચિત્રલેખમાં બિસ્કીટમાં પ્લસ એટલે કે એક બિસ્કીટ બરાબર વીસ કુલ દર્શાવે છે આટલા બરાબર કેટલા તો એકના વીસ તો ત્રણના કેટલા વીસ તારી સાહીઠ તો જવાબ શું આવશે સાહિત છેલ્લી ખાલી જગ્યાએ સાતવાન મની ખાલી જગ્યા અંકને એક જ સમિતિ રેખા હોય છે તો કયા અંકને એક જ સમિતિ રેખા ત્રણ ચાર કે પાંચ તો આન્સર જે છે તારો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મારે જોવું છે કોને આવડે છે એકદમ ચાલુ પ્રશ્ન છે મારે ચલો હવે તમને અર્થ આપ્યું છે સત્યાવીસ બરાબર બે બાય નવ તો શું જવાબ આવે તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે નવ તરી સત્યાવીસ થાય બરાબર એટલે હું અહીંયા છ મૂકીશ ને એટલે મને જુઓ અહીંયા જુઓ તો તમે ત્રણ દુ છ લખી શકો ત્રણ દુ છ અને નવ તરી સત્યાવીસ ક્લિયર થાય છે એટલે હવે અહીંયા થશે શું ત્રણ ત્રણ ઉડી જાય એટલે બે બાય નવ બે બાય નવ થઈ જાય આના જેવું એટલે એનો મતલબ શું કે આ જે ખાલી જગ્યા છે એમાં જવાબ શું આવશે છ બરાબર ચલો પ્રશ્ન નંબર બે ખરા જોઈ લઈએ પહેલું છે બાર પોઈન્ટ ત્રણસો સિત્તેર જે છે એને બાર પોઈન્ટ સાડા તેર પોઈન્ટ તેર પોઈન્ટ ત્રણસો સિત્તેર તેર લખાય બરાબર તો બીજા કેવું છે સાચું છે ચલો બીજો પ્રશ્ન એક દિવાલે રગવા માટે તેની પરિમિતિ શોધવી પડે બરાબર તો એક દિવાલે આપણે રગવી છે તો આપણે શું શોધવું પડે છે પણ શોધવું પડે કેવું છે ખોટું છે એ બરાબર તમારા માટે થ્રી એ પ્લસ ફોર ઇઝી વલુ તે થાય તો આનો આન્સર તમારે કમેન્ટમાં જવાનું છે એકદમ સહેલું છે પછી એ લક્ષણનું પ્રતિબિંબ અડીસા સામે મેળવતા તે એલ મળે તો એક કેવું છે વિધાન બધું છે કારણ કે આ એલ આમ હોય તો પ્રતિબિંબ જે છે એનું આમ મળે બરાબર વીસ ગ્રામ સો ગ્રામ પાંચ મીટર એટલે ત્રણસો સેમી બરાબર કેટલા થાય બરાબર સમજો હું શું કહેવા માગું છું વીસ ગ્રામના સો ગ્રામ પાંચસો મીટરના ત્રણસો સેમી થાય કે ના થાય તો ના થાય વિધાન કેવું છે ખોરું છે માત્ર બે કાત ખૂણિયાની મદદથી પંદરનો ખૂણો દોડી શકાય છે તો વિધાન કેવું છે ખોરું છે ચલો પ્રશ્ન નંબર બે ફરીથી આપણે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તમને આકાર સમિતિ છે કે નહીં તે લખો તો આ પહેલો આકાર છે સમિતિ એટલે શું તો વચ્ચે તમારે કટકા કરી દેવાના અને બંને ભાગ સરખા થાય તો એને સમિતિ કહેવાય તો આનો વચ્ચેનો ભાગ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે આને અહીંયાથી કટકા કરીશું તો આ ભાગ સરખો છો અને આ ભાગ બી સરખો છે એટલે આકૃતિ નંબર એ જે છે એ સમમિતિ છે હવે બીજા નંબરમાં જે છે તમે કટકા કરો તો સમિતિ દેખાતી નથી એટલે આમાં સમિતિ નથી ને આમાં સમિતિ છે ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજી આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન સંપૂર્ણ જોવાનું છે બરાબર મેમોની ત્રણ વર્ષ પહેલાંની ઉંમર પી વર્ષ હતી તો હાલની ઉંમર કેટલી થશે હાલની ઉંમરથી પચાસ પાંચ વર્ષ પછીની ઉંમર તમારે શોધવાની છે એકદમ ચાલુ છે પછી દશા સ્વરૂપ છે ત્રણ ભાગ્યા પાંચ અને અગિયાર ભાગ્યા હજારનું બરાબર તો એ તો આવડે તમને અગિયાર ભાગ્યા હજાર માટે આપણે શું કરીશું તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો અગિયાર આવી રીતે આવે ચલો આગળનો પ્રશ્ન છે એક શાળામાં તમને ધોરણથી પાંચના વિદ્યાર્થીઓ જે છે એની નોંધ આપી દીધી છે હવે કયા ધોરણમાં સૌથી વધુ બાળકો છે તો તમે જોઈ શકો છો સૌથી વધારે ક્યાં છે ચાલી પિસ્તાલીસ ધોરણ ચાર જ્યારે શું આવશે ધોરણ ચાર ત્યારબાદ ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં કેટલા વાળ તો ધોરણ એકમાં કેટલા છે ત્રીસ ધોરણ પાંચમાં પાંત્રીસ તો પાંત્રીસમાંથી ત્રીસ બાદ કરજો એટલે કેટલા વધારે છે પાંચ હવે પ્રશ્ન નંબર બે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો દાખલા ગણવાના છે બે બે માર્ક્સના ચાર દાખલા છે એટલે ટોટલ આઠ માર્ક્સ છે માપતિ અને ડેટા કેબલનો ઉપયોગ કરી પાંચ પોઈન્ટ સાત મીટર તો તમારે રેખાકણ પહેલાં દોડ દેવાનો ચલો બીજો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લંબાઈ શોધવાની છે ત્યારબાદ અહીં તમારે ગુણોત્તર શોધવાનો છે પાયલ પાસે બસો રૂપિયા હતા તેમાંથી એકસો પચીસ પોઈન્ટ સિત્તેર રૂપિયા ખરીદી કરી દુકાનદારે કેટલા રૂપિયા પાછા આપ્યા હશે તો બસોમાંથી એકસો પચીસ પોઈન્ટ સિત્તેર બાદ કરવાના રહેશે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો ત્રણ ત્રણ ગુણા પ્રશ્નો છે પહેલાં ખાસ તમે જોઈ લો આકૃતિની પરિમિતિ શોધવાની છે આ પરિમિતિ એટલે શું હતું બધાનો સરવાળો કરવાનો છે તો ચૌદ પછી સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચાર છવ્વીસ અને બે અઠ્યાવીસ તો જવાબ શું આવશે અઠ્યાવીસ એવી ચલો ભારત અને રાજેશ વચ્ચે પચાસ રૂપિયા ત્રણ બાય ટુના ગુણોત્તરમાં વેચ્યું ઓકે તો નીચેના દરેક આકાર માટે સમિતિની રેખાઓની સંખ્યા લખો તો તમારી આ સમિતિની રેખાઓ મેં તમને હમણાં કીધું કે સમિતિ કોણે કે તે તમારે સમજવાનું છે ચલો રાજુ પેન્ટ માટે એક પોઈન્ટ બે મીટર શર્ટ બરાબર અને સર સીડવા માટે બે પોઈન્ટ પચીસ મીટર કાપડ જોઈએ તો રાજુને કુલ કેટલું લેવું જોઈએ કાપડ તો બે પોઈન્ટ પચીસમાં એક પોઈન્ટ બે દેવાના તો બે પોઈન્ટ પચીસ એક પોઈન્ટ વીસ આપણે લખી શકીએ કારણ કે અહીંયા ઝીરો આપણે લખી શકીએ બરાબર પાંચ બે ને વધતાં બે ચાર ત્રણ તો જવાબ શું આવશે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કેટલું કાપડ લેવું જોઈએ કુલ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ મીટર ચલો હવે પ્રશ્ન પર ત્રણ જુઓ તમને આલેખ આપે છે બરાબર માહિતી તો એ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ચલો પહેલો પ્રશ્ન છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો શાહીઠ ગુણ કયા વિષયમાં મેળવ્યા તો શાહીઠ ગુણ કયા વિષયમાં છે ગણિતમાં ગણિત કયા કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા તો તમે જુઓ અહીંયાથી કયા કયા ગુણ કયા કયા વિષયમાં સરખા ગુણ જે છે એ મળી રહ્યા છે બરાબર તો તમારે એ શોધવાનું છે તો પહેલાં તમે જુઓ તો સરખા ગુણ જે છે એ એક કેમાં મળતા બરાબર તો તમારે લખવાનું એક પણ નહીં અંગ્રેજી વિષયમાં કેટલા ગુણ મેળવ્યા અંગ્રેજી અંગ્રેજી ક્યાં છે તો આવી જુઓ ત્રીસ પછી ગણિત વિષય કરતાં વિજ્ઞાન વિષયમાં કેટલા ગુણ વધુ મેળવ્યા તો વિજ્ઞાનમાં સિત્તેર ગણિતમાં સાહીઠ તો કેટલા વધુ દસ દસ આવશે જવાબ ચલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બરાબર છે તો આ તો ગણતી કરવાનું છે તમને આવડી જશે પછી વર્ષમાં કમાણી એક લાખ પચાસ હજાર પચાસ હજાર બચત કરે છે તો નીચેનું ગુણોત્તર કેટલું થશે તો પચાસ હજાર ભાગ્યા એક લાખ પચાસ હજાર બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર તો ખાસ વિડીયો સ્ટોપ કરી દે પ્રશ્ન લખી દેજો હવે તૈયાર કરી દેજો બરાબર તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે ત્યારબાદ દસ ગુણના પ્રશ્નો પ્રશ્ન નંબર ચારમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર પાંચ તમે જુઓ પહેલાં તો ગમે તે બે પ્રશ્નો લખવાના છે બરાબર એનો મતલબ કે તમારે અહીં છેલ્લો પ્રશ્ન પાંચ ગુનો છે બરાબર ચલો સમજાવી દઉં તમને તો દુકાનદાર સ્થળ છ દિવસની અહીંયા માહિતી આપી છે બરાબર છે તો તમારે એક ચોરસ બરાબર ચોકડીની સંખ્યા બતાવી દેવાની ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો એ પણ ઉંમરને લગતો દાખલો છે એટલે છેલ્લો દાખલો છે સિત્તેરના માપનો ઘૂણો દોરો માત્ર સીધી પચીએ જે પડીનો ઉપયોગ કરી છે તેની નકલ કરવાની છે